नमस्कार, आपनु हार्दिक स्वागत है एज्युकेशन इन गुजराती चैनल में। आज आप धोरण 11 में कॉमर्स गुजराती विषय चैप्टर 11 सीम अने घर आ एक सोनेर प्रकार पाठ है। आ पाठ लेखक है उमाशंकर जोशी, जमन जन्म 27/7/1911 अने मृत्यु है 19/12/1988 में। आ पाठना अगत्यना प्रश्नों जवाब आप शीखीशू, उपरांत व्याकरण ने लगता प्रश्न जवाब शीखीशू। तो वीडियो एंड सुधी जोजो। तो जो तुम नवा व्यूअर हो तो चेनल सब्सक्राइब कर बेल आइकन प्रेस कर दीजो जेथी तमे शीखी सको सौथी पहला। पहला सौ प्रथम अपने आ काव्य परिचय जो सीम अने घर सोनेट एनी 12 पंक्ति में लीलाछम सीम में गायो चरी रही है। ત્યાંથી છેક વાછરડા ભૂખ્યા થયા છે ત્યાં સુધીનું વર્ણન આપ્યું છે। એથી વિશેષ કવિના અંતરમાં ચાલતું એક મનોમંથન વિચાર અદ્ભુત રીતના પ્રગટ થયા છે। મનોમંથનની ફળશ્રુતિ 13મી પંક્તિમાં આવતા વર્ણાંકમાં જોવા મળે છે। કવિની કલ્પનાનું રહસ્ય અહીં જ ખુલે છે। અહીં પ્રકૃતિનું સૌંદર્ય નિખર્યું જ છે, પણ ગાયોના આંચળ વાછરડાના મુખમાં આવે ત્યારે આખી સીમના સત્વોનો આસ્વાદ માણતા વાછરડાની કલ્પના ભાવનું રૂપ છંદને કારણે આસ્વાદ બની છે। આ પાઠના આપણે જે કાવ્ય છે એના શબ્દાર્થમાં જોઈએ તો શબ્દોનો અર્થ પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ। લીલીછમ એટલે કે હરિયાળી, સીમ એટલે ખેતર કે ગામની એક હદ, કેમે એટલે કે કોઈ રીતે, ખૂટવું એટલે કે ઓછું થવું ઘટવું, ભરપેટ એટલે કે પૂરેપૂરા ભરેલા પેટે અથવા ધરાઈને, અલોપ એટલે કે અદૃશ્ય, નિશા એટલે રાત્રિ, ધણ એટલે ગાયોનું ટોળું, વેળા એટલે સમય, વડલો એટલે વટવૃક્ષ, તળે એટલે નીચે, વાગોળવું એટલે ખાધેલું પેટમાંથી મોંમાં પાછું લાવી ને ચાવવું, પશુઓની આ ક્રિયા છે, ઝૂંકું ખાવું એટલે કે ઊંઘનું ઝોલું આવવું, અસીમ એટલે કે પુષ્કળ, ધસવી એટલે કે જોશથી આગળ વધવું, ગમાણ એટલે કે ઢોરને નિરણ નીરવા માટે એક જગ્યા નિરણ નાખતા હોય, બમણે એટલે કે બણ બણે, બગાય એટલે કે ઢોર પર બેસતી એક જાતની માખી, ઊંહી એટલે કે અંદર, મેષ એટલે કાજળ, ઊંટવી એટલે કે લીસું કરવા લસોટવું, પીસવું પણ કહી શકો, જેને એટલે કે જઈને, કૂંટે એટલે ખીલે, આંચળ એટલે કે પશુના સ્તન, સારીએ એટલે કે આખી અથવા સમસ્ત, હીર એટલે સત્વ અથવા દૈવત, દળવું એટલે કે વરસવું। આ કાવ્યના નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર જોઈએ। તેમાં પેલું છે સીમ અને ઘર, એ આપણે જીવનચિત્ર જોતા હોય તેવું સોનેટ છે। આપણે આપણી આંખોથી જોતો આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરવાની છે। તો સીમ અને ઘર સોનેટમાં કવિએ સીમ અને સીમમાં ચરતી ગાયો, વડલા નીચે વાગોળતી ગાયો, ઊંઘમાં ઝોકા ખાતી ગાયો, ચારે બાજુ પથરાયેલી અસીમ શાંતિ, નશે નસમાં ઘસી ગયેલી સીમનું આબેહવું વર્ણન કરેલ છે કે આપણે જોતા હોય એવું જ લાગે। પ્રકૃતિના આ શાંત વાતાવરણમાં સાંજ થતા સીમથી ઘર તરફ જતી ગાયોનું ધણ, ઘેર આવીને ગમાણમાં બળબડતી બગાઈઓ અને ભૂખથી તળવળતા વાછરડા માટે પ્રયોજેલ ભૂખની ઉદળતી ખાઈઓનો એક શબ્દ પ્રયોગ કર્યો છે, એ શબ્દ પ્રયોગ કર્યો છે। ખીલે બંધાતી ગાયો અને ગાયના આચરણને વળગી ધાવતા વાછરડા અને એ ધાવણમાં વરસેલું આખી લીલીછમ સીમનું સત્વ વગેરેનું ક્રમશઃ કરેલું તાદસ્ય વર્ણન જોતા સમગ્ર સોનેટમાં સૌંદર્ય કેવું સરસ નીકળ્યું ઉઠ્યું છે તેની એક પ્રતીતિ થાય છે, આપણે અનુભૂતિ થાય છે, જાણે કે આપણે જીવન ચિત્ર જોતા હોઈએ એ રીતે એક ચિત્રકાર બનીને કવિએ પ્રકૃતિના સૌંદર્યને ક્રમશઃ નિખારવા ભાવનું રૂપ છંદ અને લયનો કરેલો પ્રયોગ પણ ધ્યાન આકર્ષે એવો છે। બીજો પ્રશ્ન છે સીમ અને ઘરનું કથા વસ્તુ તમારા શબ્દમાં લખો। તો હજી સીમ લીલી છે એટલે કે હરિયાળી છે, એ સીમમાં ગાયો ચરી રહી છે,
એ હરિયાળી એટલે કે હરિયાળા ઘાસને પેટ ભરીને ખાવા છતાં હરિયાળી ખૂટે નહીં એટલી વિશાળ સીમ છે. રાત પડવા આવી છે. હવે રાત્રિના અંધારામાં ગાયો અદૃશ્ય થઈ જશે અને સૌ ગાયો ઘર તરફ ચાલી જશે. અત્યારે તો બપોરનો સમય થયો છે. વડના વૃક્ષ નીચે વાગોળતી અને ઊંઘમાં ઝોકા ખાતી ગાયોને જોઈને અસીમ શાંતિ વસી રહી છે. બરાબર, ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી હતી. ગાયો ઘેર પહોંચી ત્યારે ગમાણમાં બગાયો એટલે કે જે માખીઓ હતી એ બણબણે છે અને અતિશય ભૂખ લાગેલા વાછરડાના પેટ ઊંડા ઉતરી ગયા છે. રાત્રિનો અંધકાર ગાયોના આંખમાં મેં સાંજે છે અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાય છે. એવામાં ભૂખ્યા વાછરડા ધાવવા માટે ગાયોના આચરણમાં મૂક નાખે છે. ત્યાં તો વાછરડા એમના મુખમાં આખી સીમની રેલાતી જે અમૃતમય સત્વ એટલે કે જે હીર છે એનો આસ્વાદ માણે છે. ત્રીજો પ્રશ્ન છે, સીમ અને ઘર સોનેટમાં આ છેલ્લી બે પંક્તિના ભાવ પલટો સ્પષ્ટ કરો. તો સીમ અને ઘર સોનેટમાં પ્રથમ બે ચતુષ્ક પંક્તિમાં કવિ અનુક્રમે હરિયાળી સીમમાં ચરતી ગાયો, વિશાળ સીમનું દ્રશ્ય, બપોરના સમયે વડના વૃક્ષ નીચે વાગોળતી અને ઊંઘમાં ઝોકા ખાતી ગાયો, એક અસીમ શાંતિનું હાસ્ય અને ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી હોય એવા દ્રશ્યોના વર્ણન સાથે ત્રીજા ચતુષ્કમાં રાતનો અંધકાર, સીમથી ચરીને ઘેર પાછી આવતી ગાયોની આંખમાં મેં સાંજે છે અને ગાયો ગમાણમાં ખીલે બંધાઈ જાય છે. એવામાં ભૂખ્યા વાછરડા ગાયના આંચળમાં પોતાનું મુખ નાખે છે અર્થાત ધાવે છે. ત્યાં તો સીમ પોતાનું અમૃત સત્વ હીર એના એટલે વાછરડાના મુખમાં રેલે છે. આમ કવિ છેલ્લી બે પંક્તિમાં સમગ્ર કવિતાનું હીર પાથરી દીધું છે. જાણે ગાયોના આંચળમાંથી વાછરડાના મુખમાં જતું દૂધ એ આખી સીમનું હીર એટલે કે નવનીત છે. કવિ કેવો સરસ ભાવ પલટો અહીંયા લાવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેના પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ધણની નસે નસમાં સીમ ધસી રહી છે તેમ કવિ શા માટે કહે છે? તેનો જવાબ છે, બપોરે ગાયોના ધણ વડ નીચે વાગોળતા હતા અને ઊંઘમાં ઝોકા ખાતા હતા. ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી. કવિને લાગે છે કે ધણની એટલે કે ગાયોની નસે નસમાં સીમની હરિયાળીનું રહેલું અમૃત સત્વ વેગથી વધી રહ્યું હતું. આવી રીતના કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી. બીજો પ્રશ્ન, ગમાણે બાંધેલી ગાયોનું વર્ણન કરો અથવા તો એમ પૂછાય, ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાઈ જાય છે? તો સંધ્યા એટલે કે સાંજ થતાં જ ગાયોનું ધણ ઘેરે પહોંચે છે. ગમાણમાં બગાયો બણબણે છે. રાત્રિનો અંધકાર ગાયોની આંખોમાં જાણે કે મેષ મય સાંજે છે એમ અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લો. પેલું, ધણ ક્યારે ઘર તરફ જાય છે? જવાબ, રાત્રિ થતાં જ ધણ સીમમાંથી એ આરો થઈને ઘર તરફ જાય છે એટલે સીમમાંથી નીકળીને ઘર તરફ જાય છે એમ કહી શકાય. બીજું, ધણ બપોરે શું કરે છે? તો ધણ બપોરે વડ નીચે બેસી અને વાગોળે છે અને ઊંઘમાં ઝોકા ખાય છે. ત્રીજો પ્રશ્ન, વાછરડું આંચળમાં મૂક નાખે ત્યારે શું થાય છે? તો જવાબ, વાછરડું આંચળમાં મૂક નાખે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી સીમનું અમૃત સત્વ રેલાય છે. ચોથો પ્રશ્ન, સીમ અને ઘર સોનેટ કયા પ્રકારનું સોનેટ છે? તો સીમ અને ઘર સોનેટ એ શેક્સપિયર સાઈ સોનેટ છે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પેલું, સીમ અને ઘર કાવ્યનું સાહિત્ય સ્વરૂપ દર્શાવો, તો છે સોનેટ પ્રકારનું. બીજો પ્રશ્ન, સીમ અને ઘર આ કાવ્યના કવિનું નામ, તો છે ઉમાશંકર જોશી. હવે જોઈએ આ કાવ્યના વ્યાકરણના. વ્યાકરણમાં સૌથી પહેલાં છે અર્થભેદ. અર્થ શું કહેવા માગે છે? તો ખૂંટે, ખૂંટે એટલે કે ઓછું થાય અને ખૂંટે એટલે કે ખોડેલો પથ્થર અથવા ખૂણો. હસે એટલે કે ખેર અથવા હોવાનું રૂપ. હસે એટલે દાંત કાઢે.
शांत एटले शांतिवाड़ू और शांत एटले अंतवाड़ू। त्यारबाद समानार्थी शब्द, हीर एटले के सत्व अथवा देवत, मेष एटले आंजण अथवा काजळ, तळे एटले नीचे अथवा अंदर, वेळा एटले वक्त अथवा समय। त्यारबाद नीचे आपेला शब्दोना शब्द समूह लखो। सीम एटले के खेतर के गामनी हद, धण एटले गायोनुं टोळुं, વાગોળવું એટલે ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું, ગમાણ એટલે કે ઢોરને નિરણ નાખવા માટેની એક જગ્યા, બગાઈ એટલે કે ઢોર પર બેસતી એક જાતની માખી, ભરપેટ એટલે કે પૂરેપૂરા ભરેલા પેટે। ત્યારબાદ નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો। કેમે એટલે કે કોઈ રીતે, ખૂટવું એટલે ઓછું થવું, બમણે એટલે બણબણ, જેને એટલે કે જઈને, અને વેળા એટલે સમય। ત્યારબાદ આપણે જોડણી સુધારીને ફરીથી લખવાની છે સાચી જોડણી। તો આ સાચી જોડણી છે નિશા, જોકુ, લીલાછમ, ભૂખ અને સીમ। ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે। પહેલું છે ભૂખની ખાઈઓ ગોળવી એટલે કે કકડીને ભૂખ લાગવી, ખૂબ જ ભૂખ લાગવી। વાક્ય ભૂખની ખાઈઓ ઉગડતા જ નિલેશે માં પાસે જમવાનું માગ્યું। ત્યારબાદ નીચેના વાક્યમાંથી સંયોજક શોધીને લખો। બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા જોકુઈ ખાઈ લેતા, તો ત્યાંથી સંયોજક થયું। તો આ તો આપણે ધોરણ 11માં કોમર્સના ગુજરાતી વિષયનું ચેપ્ટર 11માં પ્રશ્ન જવાબ જોતા રહો। એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો। થેન્ક યુ, આભાર।